नमस्कार, सीधो संवाद साथे हूँ छु जय शर्मा। आज चर्चा करीशु सूरत में वकीलोनी फौज पर। राहुल गांधी की चर्चा करीशु आज के तेओने जे ज्ञातिवाचक शब्द बोलया हता मोदी अटक ने लईने, त्यारबाद तेमनी उपर केस करवामां आव्यो हतो, मानहानिनो केस थयो हतो। त्यारबाद तेनी अंदर बे वर्ष बाद आ ट्रायल पर आव्यो अने पछी तेओने बे वर्षनी कैद अने साथे ज 15,000 નો દંડ આપવામાં આવ્યો। ત્યારબાદ તેઓને જામીન મળી ગયા અને જામીન બાદ આજે સુનાવણી હાથ ધરવામાં આવી અને વધુ સુનાવણી હવે 13 એપ્રિલના રોજ યોજાશે। હવે 13 એપ્રિલ સુધી શું થશે, શું નહીં અને 13 એપ્રિલના દિવસે શું થશે તે મુદ્દે ચર્ચા કરીશું સુરતમાં વકીલોની ફોજમાં। सूरत में वकीलों की फौज आज मुद्दे चर्चा करवा माटे आपणी साथे जोड़ाया छे सावन पंड्या नेता भाजप, डॉक्टर निकुल पटेल नेता कांग्रेस, साथ ज नाजीर अजमेरी एडवोकेट्स और प्रफुल्ल त्रिवेदी एसोसिएट एडिटर मंतव्यनुस। जे प्रमाणेनी घटना आपणे जोई के तेमनी पर केस थयो, केस बाद सुनावणी हाथ धरवामां आवी, बे वर्षनी सजा અને સાથે દંડ અને ત્યારબાદ તેઓને જામીન મળી જાય છે અને ફરી એકવાર તેઓને જામીન મળે છે અને 13 એપ્રિલના રોજ તેઓની હવે આગળની સુનાવણી હાથ ધરવામાં આવશે અને સાથે તેમનું સદસ્ય પદ પણ રદ થયું છે। પ્રફુલ્લ સર, તમારી પાસે આવવા માંગીશ। રાહુલ ગાંધીને જામીનમાં રાહત મળી તો છે અને 13મીએ સ્ટેની સુનાવણી હાથ ધરવામાં આવશે, તે અંગે શું કહેશો? જય, એક ચૂંટણી સભાની અંદર રાહુલ ગાંધીએ જ્ઞાતિવાચક શબ્દ મોદીને કેન્દ્રમાં રાખીને નીરવ મોદી, લલિત મોદી અને માનનીય વડાપ્રધાનશ્રીની મોદીની જ્ઞાતિને સાંકળીને એમણે એવા ઉચ્ચારણો કર્યા હતા કે જે મોદી સરનેમ વાલે ચોર ક્યું હોતે હૈ। હવે આવા જે એમણે ઉચ્ચારણો કર્યા એની સામે પૂર્ણેશ મોદી જે સુરતના ભાજપના અગ્રણી છે, પૂર્વ મંત્રી છે, એમણે કોર્ટમાં માનહાનિનો દાવો કરેલો અને એનો ચુકાદો જે 23 માર્ચના રોજ આવ્યો એમાં એમને 2 વર્ષની સજા અને 15,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો। હવે આ સજા સામે એમને પહેલી તબક્કે 30 દિવસના જામીન મળ્યા હતા, ઉપરની કોર્ટમાં રજૂ કરવા માટેની 30 દિવસ હતા। એ દરમિયાન આજે સેશન કોર્ટમાં એમણે સ્ટે માટેની અને જામીન માટેની જે અરજી કરી એમાં જામીન લંબાયા છે, એમને 2 રાહત મળી છે। એક તો જામીન લંબાયા છે જ્યાં સુધી આ અપીલની સુનાવણી ચાલે ત્યાં સુધી, અને બીજું એમને પોતે હાજર રહેવામાંથી રજા આપવામાં આવી છે કે એમના વતી એમના વકીલ હાજર રહી શકે, આ 2 વસ્તુ એમને રાહત મળે છે। પરંતુ 23મીના ચુકાદા બાદ તુરંત જ એમણે એમનું સાંસદ તરીકેનું પદ ગુમાવવું પડ્યું છે, બંગલો ખાલી કરવો પડ્યો છે અને આખા દેશની અંદર આ કેસના નકારાત્મક અને હકારાત્મક બે પ્રકારના પ્રત્યાઘાતો પડ્યા છે। જે ભાજપ તરફી જે લોકો છે, ભાજપ તરફી વિચારધારાવાળા માનવાવાળા છે, એ લોકો એવું કહેવું છે કે આ કાયદાએ કાયદાનું કામ કર્યું છે અને એ કાયદો એની રીતે કરે એમાં અમારો કોઈ રોલ નથી। જ્યારે કોંગ્રેસવાળા એવા આક્ષેપો કરતા હોય છે કે રાજકીય પ્રતિશુદ્ધ અને કિન્નાખોરી રાખી અને આ કરવામાં આવી રહ્યું છે, એટલે સામસામે એ તો રાજકીય આક્ષેપો થતા જ રહેવાના છે। પરંતુ આમાંથી 1-2 બાબતો ઉપસીને આવે એવી છે કે કોઈને જ્યારે જ્ઞાતિવાચક શબ્દ જાહેર ભાષણોમાં વાપરવામાં આવે ત્યારે એને જનરલાઇઝ નહીં કરી કાઢવું જોઈએ। ચોક્કસ નામ સાથે ચોક્કસ કહી શકો કે ભાઈ લલિત મોદી ચોર છે અને પૈસા લઈને જતા રહ્યા છે કે જે કાંઈ હોય તે, એને તમે એના લોજિકલી આખી વાત મૂકવી જોઈએ। આખી જ્ઞાતિને જનરલાઇઝ કરે ને ત્યારે આવા પ્રશ્નો ઊભા થતા હોય છે। આ જ પ્રકારનો કેસ પટણા કોર્ટની અંદર પણ દાખલ થયો છે અને એ અહીંયા જેમ 13મીએ સુનાવણી છે એવી રીતે ત્યાં 12મીએ સુનાવણી છે, 12મી એપ્રિલે। એટલે આ જ પ્રકારનો અને આ માનહાનિનો જ છે અને આ જ શબ્દો માટે છે, એટલે જનરલાઇઝ થાય ને ત્યારે આવા બધા પ્રશ્નો ઊભા થતા હોય છે। હવે આ માટે આજે કોંગ્રેસના કેટલાક કાર્યકરોની ધરપકડ થઈ છે સુરતની અંદર, ટોળાઓમાં આખા ઉપસી, પેલા મુંબઈના કાર્યકરો તે બેનરો સાથે દેખાવો યોજ્યા હતા, એટલે આજે આખું જે સુરતનું વાતાવરણ છે એ એકદમ ગરમ થયું છે। કોંગ્રેસની અંદર પણ 2 મતો છે,
કોંગ્રેસનો એક વર્ગ તો એવું કહી રહ્યો છે કે એમણે જેલમાં જવું જોઈએ ને જેલમાં જાય તો સહાનુભૂતિના મતો મળશે ને 2024માં એનો લાભ થશે. એટલે હવે આ કેસથી રાહુલ ગાંધી હીરો બને છે કે ઝીરો બને છે એના ઉપર પણ હવે અંદરોઅંદર રાજકીય લોકો પોતપોતાની રીતે ડિબેટ કરી રહ્યા છે અને આ બાબતમાં હવે આગળ શું થશે એ 13 એપ્રિલ પછી ખબર પડશે. સાવનભાઈ, તમારી પાસે આવવા માંગીશ. મોદી જ્ઞાતિ માટે જે રાહુલ ગાંધીએ ઉચ્ચારણો કર્યા હતા તેને આપ કેવી રીતના જોવો છો? જુઓ, સૌપ્રથમ તો કેસની આપણે વાત કરીએ તો અત્યારે એક ચુકાદો આવ્યો હતો અને ફરી અપીલ દાખલ થઈ છે એટલે મેટર સબજ્યુડાઇઝ થઈ ચૂકી છે. એટલે આ કેસ બાબતે કોઈ પણ પ્રકારની વિશેષ ટિપ્પણીઓ કરવી એ જરાક પણ યોગ્ય નથી. બીજી વસ્તુ એ છે કે ભારતીય જનતા પાર્ટીને ડાયરેક્ટલી આની સાથે કોઈ કનેક્શન નથી. આજે ન્યાયતંત્રએ ન્યાયતંત્રનું કાર્ય કર્યું છે, એક ઇન્ડિપેન્ડન્ટ સંસ્થા છે. ભારત જેવા લોકશાહી દેશની અંદર એક એક વિશ્વની સૌથી મોટી જ્યારે લોકશાહી છે, લોકશાહીની અંદર એક આ અંગ છે, એ અંગે એનું કામ કર્યું છે. એટલે હવે કોર્ટની અંદર જે પક્ષકારો છે પક્ષકારનું કામ કરશે અને આગળની જે પ્રક્રિયા જે ચાલવાની છે એ પ્રક્રિયા કાયદાના જે પ્રસ્થાપિત સિદ્ધાંતો અને કાયદો જે છે એ કાયદાની રીતે ચાલવાની છે. એટલે આગળની જે પણ પ્રક્રિયા થશે એ બધી એની પ્રિસ્ક્રાઇબ હોય છે, એ પ્રકારે એનો કાયદો કાયદાનું કામ કરશે. અને દરેક નાગરિકે આપણે બધાએ એ કાયદાથી ઉપર આપણે કોઈ જ નથી, આપણે બધાએ કાયદો માનવો પડે છે, જે એના નીતિ નિયમ હોય છે નીતિ નિયમ પ્રમાણે કાર્ય કરવું પડે છે. એટલે પછી એ કોઈ પણ પ્રકારની એવી પ્રવૃત્તિ હોય કે જે કાયદાથી વિપરીત હોય નીતિ નિયમથી વિપરીત હોય એ પ્રવૃત્તિ ન થવી જોઈએ. કાયદો કાયદાનું કામ કરે છે, જે રીતના કાયદો કાયદાનું કામ કરે છે. નાજીરભાઈ, તમારી પાસે આવવા માંગીશ. રાહુલ ગાંધી લાંબા સમયથી આ કેસને લઈને ચર્ચામાં રહ્યા છે અને ત્યારબાદ તેમને ફરીકવાર જામીન પણ મળી છે અને હવે તેઓએ હાજર નહીં રહેવું પડે. રાહુલ ગાંધીને હવે કોર્ટમાં હાજર રહેવાની જરૂર નથી તેવી જે મંજૂરી છે એ કોર્ટે આપી દીધી છે, તેનાથી પણ તેમને થોડીક તો રાહત મળી છે, તેને લઈને શું છે? સૌથી પહેલા તો જે ભાઈ હું તમને જણાવીશ કે કોર્ટ તરફથી જે રાહત મળી છે એ દરેક વ્યક્તિનો મૂળભૂત કાયદાકીય અધિકાર છે કે કોઈ પણ કોર્ટ ટ્રાયલ કોર્ટ જે હોય એમાં 3 વર્ષ સુધીની જો સજા આપેલી હોય તો 374(3) એ સેક્શન પ્રમાણે દરેક વ્યક્તિને જામીન મૂકવાનો, જામીન મેળવવાનો અને ઉપલી અદાલતમાં અપીલ દાખલ કરવાનો હક અને અબાધિત અધિકાર છે. જે કોર્ટે સજા કરી હોય એ કોર્ટ સજા સ્થગિત કરે છે, અપીલમાં જવા સુધીનો સમય આપે ને ત્યાં સુધીના જામીન પણ આપે છે. રાહુલ ગાંધી સાહેબે જે આજે દાખલ કરી છે એ 30 દિવસનો સમય પિરિયડ હોય છે, 30 દિવસની અંદર અમે દાખલ કરીએ છીએ અને હવે પછીની સુનાવણી 13-14 રાખેલી છે. એ સુનાવણી વખત બી જામીન તો આગળ લંબાવવાના છે જ, કાયદાકીય જોગવાઈ પ્રમાણે. કાયદાકીય જોગવાઈ પ્રમાણે જામીન તો આગળ લંબાવવાના છે, પણ સાથે જ સભ્યપદ જે રદ થયું તેમનું, જે કોર્ટે સજા ફટકારી ત્યારબાદ ભલે તેમને જામીન મળી ગયા પણ 2 દિવસમાં તેમનું સભ્યપદ રદ થઈ ગયું, તેને લઈને શું કહેશો કે ખૂબ જ ટૂંકા ગાળાની અંદર આ પ્રકારની વ્યવસ્થા? જી, હું એના માટે જોઈશ કે 16 ફેબ્રુઆરીએ રાહુલ ગાંધીએ સંસદની અંદર અદાણીને લઈને ₹20,000 કરોડ ક્યાંથી આવ્યા એના અનુસંધાનમાં એને પ્રશ્ન ઊભો કર્યો હતો અને એના ઘણી બધી હોહા પણ થઈ. ત્યારબાદ 9 દિવસ પછી જ આ જે કેસ જે હતો બદનક્ષીનો કેસ એકદમ જ પકડવામાં આવ્યો અને આ તારીખ સુધીમાં તેનું જજમેન્ટ પણ આપી દીધું. એટલે એની અંદર કંઈક ને કંઈક રાજકીય દબાણ જણાઈ આવે છે. ડોક્ટર નિકુલ, તમારી પાસે આવવા માંગીશ. જે પ્રમાણે નાઝીર અજમેર જે એડવોકેટ છે તેઓએ પણ કહ્યું કે 9 દિવસ બાદ આ પ્રકારનો કેસ અને કેસની અંદર તાત્કાલિક ધોરણે ચુકાદો અને 2 દિવસમાં સભ્યપદ રદ, તેને કેવી રીતના જોવો છો? ભારતીય જનતા પાર્ટી ખૂબ જ સારી રીતે કામગીરી કરે છે અને એને એપ્રિશિએટ કરીએ છીએ કે ભાઈ તમે ખૂબ જ સરસ કામગીરી કરી અને તાત્કાલિક અસરથી જે ગુનેગાર હતા એને સજાને જેવી જોગવાઈઓ હતી એ જોગવાઈઓ પૂર્ણ કરી, અભિનંદનને પાત્ર છે સરકાર. કારણ કે જો સરકાર આ રીતના જ કામ કરશે બધા ક્ષેત્રમાં તો મને એવું લાગે છે કે આ દેશની અંદર જે ગુનેગારો છે એ ગુનો કરતા ગભરાશે. પરંતુ ગુજરાતની અંદર જ આપણે જોયું છે કે 23,000 જેટલા ગુનેગારો આજે બી વોન્ટેડ જાહેર છે અને ફરાર છે એવું ગુજરાત સરકારે પોતે વિધાનસભાના ફ્લોર ઉપર સ્વીકાર્યું છે. તો મારી સરકારને વિનંતી છે કે રાહુલ ગાંધી શું, રાહુલ ગાંધી તો એક સાંસદ છે ને, એમના પર તમે કાયદેસરની કાર્યવાહી કરી. આ દેશના જે લોકો પૈસા ચોરીને ભાગી ગયા છે જેવા કે લલિત મોદી, નીરવ મોદી, તો હું તો પૂર્ણેશ મોદીજીને વિનંતી કરીશ તમારા માધ્યમથી
કે તમે તમારા સમાજના લોકોનું આટલું તમને દાજે છે તો એક સરકાર વિરુદ્ધ બી કેસ દાયર કરો, જેમાં લખો કે મારા સમાજના લોકો આ રીતના દેશના પૈસા ચોરીને જતા રહ્યા છે, એમના પર કાયદેસરની કાર્યવાહી તો થઈ રહી છે પણ એમને પરત લાવવા માટે જો સરકાર કાર્યવાહી નહીં કરે તો સરકારને જવાબ પૂછવામાં આવે. અને ખાસ કરીને એમાં જો કોઈને પક્ષકાર બનાવવો હોય તો હું પૂર્ણેશ મોદીજીને કહીશ કે પ્રધાનમંત્રીને અને કેન્દ્રીય ગૃહમંત્રીને પક્ષકાર બનાવે અને કોર્ટનો જે કોઈ બી નિર્ણય આવે એ આપણે સ્વીકારીને કાર્ય કરીશું. કારણ કે નોટબંધી વખતે બી પ્રધાનમંત્રીશ્રીએ કીધું હતું કે 50 દિવસની સમય આપો મને, 50 દિવસની અંદર આ બધા કાળા નાણાં હું દેશની અંદર લાવી દઈશ. જી, પરંતુ 50 દિવસમાં ના આવે તો મને 4 રસ્તા પર કંઈક ફાંસીએ લગાડી દેજો એવું બી બોલતા હતા. એટલે મારી એક જ વિનંતી છે કે સરકાર ખૂબ સારી કામગીરી કરી રહી છે, આવકારદાય છે, પરંતુ કાયદો અને નિયમ બધા માટે સરખો લાગુ પડવો જોઈએ. અને એક ઉદાહરણ બી હું એટલે સંદર્ભમાં ટાંચીશ કે બહુ જૂનો નથી, 31 માર્ચ 2023ના રોજ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સેનેટની અંદર હું સરકારને અને સેનેટ સભ્યોને સવાલ પૂછી રહ્યો હતો. મેં કોઈ જ ખોટું બોલ્યો નથી, તેમ છતાં બી બહુમતીના જોરે મને જે રીતના સસ્પેન્ડ કરવામાં આવ્યો, ભારતીય જનતા પાર્ટીના સેનેટ મેમ્બરો દ્વારા મારું માઇક ખેંચવામાં આવ્યું, તો શું આ હેલ્ધી લોકશાહી બતાવી રહ્યું છે તમને કે ખાલી બહુમતીના જોરે જે બી કરવું હોય એ કરી શકીએ અને હું બ્રુટલ ડેમોક્રેસી તરીકે પ્રસ્થાપિત કરું છું. હું સરકારને વિનંતી કરીશ કે મેજોરિટી છે, લોકોએ તમને વિશ્વાસ આપ્યો છે, એનો દુરુપયોગ કરીને લોકશાહીને મરણ પથારીએ લઈ ના જાઓ. આ રેકોર્ડેડ છે, હું એ બહુ સ્પષ્ટ કહી રહ્યો છું કે મારા પોતાના હાથમાંથી માઇક છીનવી લીધું છે. 10 મિનિટ મારે બોલવાનું હતું, એ 10 મિનિટમાં હું 2 જ મિનિટ ખાલી બોલ્યો છું. અને જે રીતના ભારતીય જનતા પાર્ટીના સેનેટ મેમ્બરોએ મારો ઘેરાવો કરી અને મને જે રીતનું મારી જોડે બિહેવ કર્યું છે, મારું સસ્પેન્શન માટે માંગણી કરી છે, આ માનસિકતા છે ભારતીય જનતા પાર્ટીની કે જે સાચું બોલે છે, સત્ય બોલે છે, એને કઈ રીતના દબાવો અને કઈ રીતના એને નીચો પાડવો અને કઈ રીતના એને ગેરમાર્ગે દોરીને લોકોને ગેરમાર્ગે દોરવા, બસ એટલું જ કહીશ. મારી સરકારને વિનંતી, ખૂબ સારું કામ કરો છો, આગળ બી કરતા રહેજો. સાવનભાઈ શું કહેવા માંગશો? જુઓ, જ્યારે કેસની વાત હોય ત્યારે સીધી જ વાત નામદાર કોર્ટની હોય છે. નામદાર કોર્ટની અંદર આખી કેસની પ્રક્રિયા થઈ છે, દરેક પક્ષકારો જેની અંદર હતા એ બધા પક્ષકારે પોતપોતાનો કેસ ત્યાં રજૂ કર્યો છે. કેસના અંતે નામદાર કોર્ટે એનો ચુકાદો આપ્યો છે અને એ ચુકાદાની ઉપર હવે અપીલ થઈ છે. આ એક આખી પ્રક્રિયા છે. હવે જે ચુકાદો આવ્યો છે ત્યાં નામદાર કોર્ટ દ્વારા આવ્યો છે અને એમાં જે કંઈ પણ પુરાવાનું મૂલ્યાંકન કરવાનું હતું એ બધું તમામ પુરાવાનું મૂલ્યાંકન કોર્ટે કર્યું છે અને હવે એની આગળની પ્રક્રિયા ચાલી રહી છે. એટલે એક સ્વાયત્ત સંસ્થાએ જ્યારે આ ચુકાદો આપ્યો છે, આપણે દરેક વ્યક્તિ, ભારતનો દરેક નાગરિક ભારતીય બંધારણ, ભારતીય કાયદા, ભારતીય કોર્ટોએ આપેલા ચુકાદાને આપણે એને બંધન કરતા હોઈએ છીએ. આપણે નીતિ નિયમ પ્રમાણે કાર્ય કરવું પડે છે. એટલે કોર્ટનો ચુકાદો આવ્યો છે, કોર્ટે એનું કામ કર્યું છે. કોર્ટનો ચુકાદો આવ્યો છે અને કોર્ટે એનું કામ કર્યું છે. નાજીરભાઈ, તમારી પાસે આવવા માંગીશ, ભૂતકાળમાં પણ આવા કોઈ માનહાનિના કેસમાં આ પ્રકારની સજા થયાના ઉદાહરણો છે ખરા? મોટે ભાગે 99.99 આ બહુ રેર ઓફ ધ રેર કેસમાં, જેમ કે ફાંસીની સજા આપતી વખત કહે રેર ઓફ ધ રેરેસ્ટ કેસ, એવી રીતે બધા મારા તો ધ્યાનમાં હજુ થયું છે. પણ નથી કે બદનક્ષીના કેસમાં આટલો ઝડપી કેસ ચાલી અને પૂરેપૂરી સજા આપેલી હોય એવો પ્રથમ બનાવ બનેલો હું મારું માનું છે. અને હું સાહેબ આપનું, જયેશભાઈ આપનું ધ્યાન દોરીશ કે અંદર જે આપને બતાવે છે કે ભાઈ 2 વર્ષની સજાને 15,000નો જે દંડ કર્યો હતો, તો મારી પાસે ઓનલાઈન જજમેન્ટની કોપી છે. ઇન્દર જસરી એચ વર્મા સાહેબે જણાવ્યું છે કે ફરિયાદ પક્ષે દંડ વર્તનની માગણી કરવામાં આવી છે, તે અંગે હાલના કેસના સંજોગો ધ્યાને રાખી વર્તને દંડનો હુકમ કરવો ન્યાયોચિત જણાતો નથી, જેથી ન્યાયાત્મક નીચે મુજબનો હુકમ કરું છું. એટલે માત્ર 2 વર્ષની સજા કરેલી છે, કોઈ દંડ કરેલો નથી એમાં. જી, અને 2 વર્ષની સજા અને ત્યારબાદ તાત્કાલિક ધોરણે જે પદ રદ થાય એ એટલો ટાઈમ લે છે કે તાત્કાલિક કોઈ એવી જોગવાઈ છે કે તમને સજા પડે તો તાત્કાલિક તે પદ તમારા પાસેથી છીનવાઈ જાય, ત્યાંની માટે સમય આપવામાં આવે છે? નાજીરભાઈ, મારું માનવું છે ત્યાં સુધી સમય આપવામાં આવે છે. જી, સમય આપવામાં આવે છે અને અવાજ આવે છે? સમય આપવામાં આવે છે અને ત્યાં સુધી જે કોર્ટની જે ચુકાદો ની અંદર જે સ્ટે મળી જાય શકે તેમ હોય તો એની અંદર ઘણા બધા દાખલાઓ છે. ગવર્મેન્ટ જોબ હોય છે, ઘણી બધી કોર્પોરેટ હોય, સંસદ સભ્ય હોય છે, ધારાસભ્ય હોય છે, તો જ્યાં સુધી આખરી અદાલતનો ચુકાદો ના આવે ત્યાં સુધી સજા થઈ ગઈ હોય એવું ચોક્કસપણે માની ના શકાય.
ચોક્કસપણે માની ના શકાય. નિકુલભાઈ તમારી પાસે આવવા માંગીશ, કોંગ્રેસ આ જે આખી બાબત છે તેને કેવી રીતના જોવે છે, રાજકીય રીતે જોવે છે કે કાયદાની રીતે? કાયદો કાયદાનું કામ કરી રહી છે અને કાયદામાં જે કોઈ બી જોગવાઈઓ છે ને કોર્ટ દ્વારા જે બી નિર્ણય લેવાયો છે એને અમે આવકાર્યો છે. અને આપણે જોયું કે રાહુલ ગાંધીજી પોતે સુરત આવીને જે કોઈ બી કાયદાકીય જોગવાઈઓમાં સહયોગ આપવાનો હોય છે આપી રહ્યા છે. પરંતુ હવે જ્યારે રાજકારણની વાત આવે તો ભારતીય જનતા પાર્ટી જે લેવલના રાજકારણ રમી રહી છે તો એ નવી વસ્તુ શીખવાડી રહી છે ને અમે એને લોકોની વચ્ચે કેવી રીતના વસ્તુને લઈ જઈશું એ અમારા માટે પ્રાથમિકતા છે. કારણ કે લોકશાહીની અંદર જે રીતના બીજા મારા પેનલ મેમ્બરે કીધું કે ફેબ્રુઆરીની અંદર એમણે અદાણી માટેનો સંસદમાં સવાલ પૂછ્યો અને સંસદમાં સવાલ પૂછ્યો એટલે એનો જવાબ ના આપવો પડે એટલે જે રીતના કાર્યવાહી થઈ, જેટલી ફાસ્ટ થઈ, હું કહેવા માંગીશ જેટલી ફાસ્ટ થઈ, કારણ કે પૂર્ણેશ મોદીજી હાઈકોર્ટમાં ગયા હતા કે આ કેસ ન ચાલવો જોઈએ અને અચાનક જ પછી એ કેસ વિથડ્રો કરે છે અને ચાલવા માટેનો પ્રયત્ન થાય છે. બધું એનામાં પડવું નથી, પણ અમે એટલું જ જોઈએ છે કે ઉપલી કોર્ટમાં અમે અરજી કરી છે અને અમને વિશ્વાસ છે કે આ કેસની અંદર અમે નિર્દોષ છૂટીશું. નો ડાઉટ જે કોઈ બી કાયદાકીય જોગવાઈઓ છે એને પાલન કરીશું અને આ દેશની અંદર અમે લોકોને જાગૃત કરીશું કે આ દેશની અંદર જે માણસ સવાલ પૂછે છે એની પરિસ્થિતિ શું થાય છે. એનો મેં બીજો ઉદાહરણ મારો પોતાનો એટલે આપ્યો કારણ કે 31 માર્ચની જે આ ઘટના છે ને આપ જોઈ શકો છો કે શું ઘટના બની હતી. લોકશાહીની અંદર લોકપ્રતિનિધિઓ સરકારને સવાલ પૂછે એ સરકારને બી નથી ગમતું અને સરકારના જે પ્રતિનિધિઓ છે એમને બી નથી ગમતું. અને કઈ રીતના લોક જન પ્રતિનિધિને અવાજ દબાવો એનો ઉત્તમ ઉદાહરણ રાહુલ ગાંધીજી છે. અને હવે તો મને બી એવું લાગે છે કે કદાચ રાહુલ ગાંધીજી જોડે જ એવું થઈ રહ્યું છે. પણ દેશમાં જો આવા નાના નાના કિસ્સાઓ શોધવામાં આવે તો અસંખ્ય કિસ્સાઓ મળશે કે જ્યાં લોકો સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવે છે એનો અવાજ દબાવવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે એ બતાવે છે કે આ દેશની અંદર લોકશાહી નથી રહી. હવે જે નિકુલભાઈ અને કોર્ટની બહાર આવ્યા બાદ રાહુલ ગાંધીએ જે ટ્વીટ કર્યું છે તેને આપ કેવી રીતના જોવો છો? ના, એમાં તમે જોશો રાહુલ ગાંધીજીએ કીધું છે કે ડરો મત, જેલમાં જવું પડે તો જેલમાં જવા બી તૈયાર છે. અને સી કાયદાની જોગવાઈઓમાં કદાચ કોર્ટ એવું વિચારે છે કે આ સજાને પાત્ર છે ને જેલમાં જવાનું છે એમને, તો એના માટે બી એ તૈયાર છે. તમે જુઓ એમણે કોઈ દિવસ એવું નથી કીધું કે હું જેલ નહીં જઉં કે હું હવે જોઈ લઈશ. એ હંમેશા તમે જુઓ એમનું જે સરળ જીવન છે, એમની સરળતા છે અને હંમેશા કાયદાને સહયોગ આપીને કામ કરવાવાળા વ્યક્તિ છે. જ્યારે બી કોર્ટે બોલાવ્યું છે પોતે હાજર રહ્યા છે. અને આજે એમનું સદસ્ય પદ રદ થઈ ગયું છે તો એ તમે જોયું હશે કે 1.5 કલાક માટે સંસદ ગયા હતા અને ત્યાર પછી એ ત્યાંથી રિટર્ન થયા હતા. અને જે બી પાર્ટીનો નિર્ણય હશે એ પાર્ટીનો નિર્ણય બી ફોલો કરશે. અને આવનારા દિવસોમાં સરકારના વિરુદ્ધ એવું નથી કે અવાજ બંધ કરી દેશે, કારણ કે સંસદની અંદર તો બોલશે જ્યારે પાછા જશે ત્યારે, પણ બહાર બી હવે એ સરકારને સવાલ પૂછવાનો પ્રયત્ન કરશે. ચોક્કસથી. અને સાવનભાઈ તમારી પાસે આવવા માંગી, જે પ્રમાણે મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા તેમાં ખાસ એવું લખવામાં આવ્યું હતું કે મોદી અટકધારીઓનું કોઈ ગ્રુપ નથી, મોદી અટક ફક્ત ઓબીસીમાં આવે છે તેવું પણ નથી. એટલે બંને જે મુદ્દા હતા તેમને લઈને રજૂ કરવામાં આવ્યા હતા. અને સાથે જ એટલું કહેવામાં આવ્યું હતું કે એટલું જ નહીં પણ તે માટે સજા જ ખોટી કરી છે. આને કેવી રીતના લો છો? જુઓ, કેસના મેરિટ્સ ડીમેરિટ્સ ઉપર અત્યારે હું કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવા માગતો નથી. મેટર ઓલરેડી એક જજમેન્ટ આવી ગયું છે અને હવે અપીલમાં છે, મેટર સબજ્યુડાઇઝ છે. શું વિષય છે, કઈ રીતે વિષય છે, પક્ષકારોનો પક્ષ રખશે નામદાર કોર્ટની અંદર, અને નામદાર કોર્ટની અંદર જે પ્રક્રિયા છે એના ભાગરૂપે જે કાર્ય થવાનું છે કાર્ય થશે. સાથે સાથે હું થોડુંક એવું પણ કહીશ કે સંસદની અંદર કેટલી વાર સંસદની અંદર ભારતીય જનતા પાર્ટી ના તરફથી એવી રિક્વેસ્ટ કરવામાં આવી છે કે ભાઈ સંસદ ચાલવા દો. સંસદની અંદર ભારતીય જનતા પાર્ટી સામેથી કહેતી હતી, રિક્વેસ્ટ કરી છે કે આપણે ચર્ચા કરીએ, દેશનો સમય આની અંદર વેડફાઈ રહ્યો છે. પણ વારંવાર સંસદ ચાલવા નથી દીધી. આપણે ભૂતકાળમાં અનેક વખત જોયું છે કે કોઈના કોઈ કારણસર સંસદને ખોરવવામાં આવી છે. એટલે ભારતીય જનતા પાર્ટી ઓન ધ કોન્ટ્રરી સંસદની અંદર પણ કહેતી આવી હતી, સંસદની બહાર પણ કીધું છે કે સંસદની અંદર આવો, આપણે સંસદની અંદર ચર્ચા કરીએ અને સંસદની અંદર દેશના જે આપણે કાયદાના જે પ્રશ્નો છે, જે નાગરિકોના પ્રશ્નો છે, જેની જે ચર્ચા થવી જોઈએ, બધી જ ચર્ચા માટે ભારતીય જનતા પાર્ટી હંમેશા તૈયાર હતી, છે અને રહેશે. નાઝરભાઈ તમારી પાસે આવવા માંગીશ. પૂર્ણેશ મોદી એક ચોક્કસ નાના ગ્રુપના સભ્ય હોવા જોઈએ તેવો પોતે કહે છે કે મોદીઓ 13 કરોડ છે,
અને ત્યારે તે નાનું અને ચોક્કસ ગ્રુપ કહેવાય નહીં અને તેથી તેવા કોઈ કહેવાતા ગ્રુપના સભ્ય તરીકે પૂર્ણેશ મોદીને ફરિયાદ કરવાનો કોઈ અધિકાર નથી તેવું પણ કહેવામાં આવ્યું છે. આ મુદ્દો ખાસ ટાંકવામાં આવ્યો છે તેને લઈને શું કહેશો? હું એવું કહેવા માંગુ છું કે બદનક્ષીનો કેસ હોય કે 499 જે આઈપીસી જે લગાડવામાં આવ્યું છે એ કોઈ ચોક્કસ સમાજને સમાજના માટે જો કહેવામાં આવ્યું હોય તો એ આઈપીસી 499 પ્રમાણે લાગે છે. પણ મોદી કોઈ સમાજ નથી, એ પેટા જ્ઞાતિ છે. એ પેટા જ્ઞાતિ છે. દાખલા તરીકે ભાઈ મુસ્લિમોની અંદર કોઈ અજમેરી હોય, શેખ હોય, પઠાણ હોય, એ રીતના બધા અલગ અલગ હોય. જ્યારે મુસ્લિમ સમાજ માટે કહેવામાં આવે ત્યારે લાગે કે આખા સમસ્ત સમાજ માટે કહેવામાં આવ્યું છે. એવી જ રીતે ઓબીસી કે જે પ્રમાણે કહે છે કે મોદી અમુક લોકો છે ઓબીસીમાં છે, અમુક પ્રદેશોની અંદર ઓબીસીમાં નથી આવતા, એટલે મોદી કોઈ સમાજ નથી એ પેટા જ્ઞાતિ છે. અને એની અંદર મારું ચોક્કસપણે એવું માનવું છે કે 499 આઈપીસી લાગે તેવી નથી, પ્રથમ દર્શનની રીતે પણ લાગુ પડે એવી નથી. પણ સજા ફટકારવામાં આવી છે, આજે સજા ફટકારવામાં આવી છે. સજાના અંતે જનરલી કોઈ પણ કોર્ટ કોઈ પણ આરોપીને સજા ફટકારે તો એ વખતે એને પૂછવામાં આવે છે કે તમારે સજા વિશે કાંઈ કહેવું છે. તો રાહુલ ગાંધીએ સજા બાબતે એમને પૂછે એવું કહેલું કે મેં જે કંઈ ભાષણ આપેલું એ પ્રજાના હિતમાં મારા ફરજના ભાગરૂપે આપેલા, મારે કોઈ પણ પ્રજા સાથે કોઈ ભેદભાવ નથી અને હું મારા દેશની તમામ પ્રજાને ખૂબ પ્રેમ કરું છું અને ચાહું છું. એમને દેશની તમામ પ્રજાઓ માટે કહ્યું હતું કે મારે પ્રજાનું બહુ ચાહું છું, બધાનું પ્રેમ કરું છું, ફરજના ભાગરૂપે મેં આ રજૂઆત કરેલી છે. પ્રજાને લઈને તેઓ વચ્ચે આવતા હોય છે, પ્રશ્નો ઉઠાવતા હોય છે. અને નિકુલભાઈ જે રીતના એડવોકેટ સાહેબે બી કીધું કે આ પ્રશ્ને કેસ થઈ શકે નહીં અને તેમાં કેસ કરવામાં આવ્યો છે અને હવે સજા પણ ફટકારી દીધી, તેને લઈને શું કહેશો? એ તો હવે જે રીતના એક કોર્ટે સજા ફટકારી દીધી છે, અમે ઉપલી કોર્ટમાં જઈને એના જે બી ફરીથી આર્ગ્યુમેન્ટ છે કરીશું. અને ન્યાયાલય આપણા દેશની અંદર એવી સંસ્થા છે કે જેને સન્માન આપવું આપણા સૌની જવાબદારી છે. એને સન્માન આપી રહ્યા છે, પરંતુ અમને આ ચુકાદાથી સંતોષ નથી. એટલા માટે જ અમે ઉપલી કોર્ટમાં અમારા કેસ દાયર કર્યા છે અને અમને વિશ્વાસ છે ન્યાયતંત્ર પર કે આવનારા દિવસોમાં અમે આમાંથી નિર્દોષ છૂટીશું. ફરીથી રાહુલજી સંસદમાં જશે અને ત્યાર પછી ફરીથી સવાલ પૂછશે. મારા ભારતીય જનતા પાર્ટીના મિત્ર કહેતા હતા અમે સંસદ ચાલવા નથી દેતા, પરંતુ ભારતીય લોકતંત્રના ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું છે કે શાસક પક્ષ પોતે સાંસદ ન ચાલવા દે અને એક જ એજન્ડા પર કામ કરે, એ છે રાહુલ ગાંધી. અને એમને કોઈ બીજા દેશના લોકોના મુદ્દાની ચિંતા નથી, એ બી આજે એક પ્રસ્થાપિત થઈ ગયું છે કે જે રીતના ભારતીય જનતા પાર્ટીએ સંસદ ન ચાલવા દીધી. બલકે શાસક પક્ષની જવાબદારી છે કે કોઈ સવાલ પૂછે ખાસ કરીને વિપક્ષમાંથી તો એની સ્પષ્ટતા આપવી, એના વિશે ચર્ચા કરવી, અને ચર્ચા ના હોય તો સ્પેશિયલ એજન્ડા લાવીને ચર્ચા કરવી, જેથી ભારતની જનતાને વિશ્વાસ આવે કે જે કોઈ બી વસ્તુ ચાલી રહી છે દેશની અંદર એ શું ચાલી રહ્યું છે. પરંતુ એ ન કરતા સિંગલ પોઈન્ટ એજન્ડા ભારતીય જનતા પાર્ટીના સાંસદો રાહુલ ગાંધીજીને ન બોલવા દેવા માટે, એમને સસ્પેન્ડ કરવા માટે તમે જોયું હશે કે લોકસભા ચાલવા નથી દીધી. એટલે જે વાત કરી રહ્યા છે મારા મિત્ર, એમને મારે વિનંતી કરવી છે કે પહેલા તમે સંસદ ચાલવા દો, તમારી જવાબદારી છે અને લોકોના હિત કરવાની જવાબદારી તમને લોકોએ આપી છે. અમારું કામ છે તમારા ભૂલો કાઢવાનું અને અમારી જવાબદારી છે, એટલે અમે કરીએ છીએ. તો અમે બી જ્યારે કોઈ સવાલ પૂછીએ તો એનો સ્પષ્ટતાથી જવાબ આપો, અવાજ દબાવવાનો પ્રયત્ન ન કરવો. પ્રફુલ સર, તમારી પાસે આવવા માંગીશ. ડૉક્ટર નિકુલને સાંભળ્યા, સાવંત પંડ્યાને સાંભળ્યા, એડવોકેટ નાઝીર અજમેરીને પણ સાંભળ્યા. પણ પ્રશ્ન હવે મુખ્ય એ થયેલો છે કે રાહુલ ગાંધીની હાલ જે પરિસ્થિતિ છે, જે વમળો ઊભા થઈ રહ્યા છે, જે કોર્ટ કેસ ચાલી રહ્યો છે, જામીન મળી રહ્યા છે, હવે તેમને રાજકીય માઇલેજ મળશે કે પછી નુકસાન જશે? જે પહેલા તમે જે સવાલ કર્યો કે બાકીના વક્તાઓનો શું બોલાય, એના સાવંતભાઈ એક વસ્તુ કહી કે ભાઈ આ સબ જ્યુડિશિયલ છે એટલે આપણે બહુ એમાં ટીકા ટીપણમાં ના પડીએ. જ્યારે નિકુલભાઈએ જે પ્રિજ્યુડાઇસ રાખવામાં આવે છે એની વાત કરી, પરંતુ જય આ દેશની અંદર છેલ્લા કેટલાય વર્ષોનો તમે ઇતિહાસ જુઓ ને તો જ્યારે જે રાજકીય પક્ષ સત્તામાં હોય છે ને એ સીબીઆઈ છે, ઈડી છે, એ સ્વાયત્ત સંસ્થાઓ છે, સ્વાયત્ત ગણાય છે, પરંતુ એનો એ દુરુપયોગ કરવા માટે લગભગ રાજકીય પક્ષો એમાં કુખ્યાત છે. કોંગ્રેસના સમયમાં પણ સીબીઆઈ માટે કહેવાતું તો પાળેલો પોપટ છે, એમનામ નહોતું કહેવાયું, એ લોકો કે એ દિશામાં પોપટ ઉડતો હતો એટલા માટે કહેવાયું હતું. એટલે બે તમે જુઓ કે રાજકીય પ્રતિશોધ માટે આવી સંસ્થાઓનો ઉપયોગ છે ને
એ સમય આત્રે તમામ પક્ષો કરતા જ હોય છે. હમણાં એક ગૃહમંત્રી શ્રી અમિતભાઈનું મેં ભાષણ સાંભળ્યું તો એમણે પણ આ વસ્તુ કહી હતી કે ભાઈ અમને સીબીઆઈએ સવાલો પૂછ્યા હતા. નરેન્દ્ર મોદી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ગુજરાતના, ત્યારે એમને પણ કલાકો સુધી સવાલો પૂછ્યા હતા. અમે કોઈ કાળા વસ્ત્રો પહેરીને કોઈ દેખાવો કરવા નહોતા નીકળ્યા. અમારા પક્ષના લોકો જે અત્યારે કોંગ્રેસ કરી રહ્યું છે એ એમણે કહ્યું. એટલે જ્યારે જ્યારે જે પક્ષ સત્તામાં હોય એ આ દુરુપયોગ કરે છે, અને આ દુરુપયોગ કરે છે એમાંથી જે પ્રશ્નો ઊભા થાય છે એ પ્રશ્નો પછી લોકોની અંદર ચર્ચામાં આવે છે. હવે રાહુલ ગાંધીની અંગે તમે પૂછ્યું કે ભવિષ્યમાં આના કેવા પ્રત્યાઘાતો પડશે, તો પ્રત્યાઘાતો બે તરફી પડી શકે છે કે જો એ આ મુદ્દાને લોકોની વચ્ચે લઈ જઈ શકે, એ મુદ્દો વટાવી શકે, લોકોની લાગણી હાંસલ કરી શકે, એમનું સત્ય હોય એ સત્ય સમજાવી શકે, તો ચોક્કસપણે એમને ફાયદો થાય. પરંતુ કોંગ્રેસની આજની જે સંસ્થાકીય માળખું છે અને એમની જે મનોવૃત્તિ છે અને એમની જે થિંક બેંક છે એટલી કાચી પડી ગઈ છે કે આ મુદ્દાને હું નથી માનતો કે એ મતની અંદર કન્વર્ટ થાય એટલી હદે જઈને વટાવી શકે. કારણ કે અત્યારે જે નિષ્ક્રિયતા છે કોંગ્રેસની અંદર, એ કોઈ એવું સક્રિય માળખું નથી એમની પાસે, કોઈ એવા આક્રમક વિચારો નથી. લોકોની વચ્ચે જાય તો લોકોમાં અત્યારે એની એટલી સ્વીકૃતિ પણ નથી. એટલે આ મુદ્દો એ કઈ રીતે વટાવી શકશે એના ઉપર એમને લાભ મળે છે કે આ બાબતનો ગેરલાભ થશે એ આવનારો સમય એ લોકો કઈ રીતે આને ઉપયોગ કરે છે આ મુદ્દાનો એના આધારિત હશે. જે ચોક્કસથી આવનારો સમય જ આધારિત રહેશે. અને સાથે જ અમારી સાથે સુરતમાં વકીલોની ફોજ મુદ્દે નાઝીર અજમેરી જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ નજર કરીશું બીજા મુદ્દા પર.